केन्द्रीय आरोग्य मंत्री गुजरात ना प्रवासे छे। कोरोना थी डरवानी जरूर नथी, सतर्कता खूब जरूरी छे। मनसुख मांडविया नु आ निवेदन सामे आव्यु छे। शुक्रवारे कोरोना ने लईने मार्गदर्शिका जाहिर करवामां आवी हती। तो कोरोना थी डरवानी कोई जरूर नथी, मात्र तेना माटे सतर्कता खूब ज जरूरी। शुक्रवारे कोरोना ने लईने मार्गदर्शिका जाहिर कराई हती। कोरोना ना वधता केसो छे અને ચીનમાં જે કોરોનાએ હાહાકાર ફેલાવ્યો છે, અમદાવાદમાં અને વડોદરામાં જે કેસો સામે આવ્યા છે તેને લઈને આ ગાઈડલાઈન। જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, યુરોપ, અમેરિકા, બ્રાઝિલ સહિતના બધા જ દેશોની અંદર કોવિડનો વેવ જોવા મળી રહ્યો છે। आ स्थिति अंदर अपना देश अंदर कोविड महामारी ने फैलाती अटकावा माटे भारत सरकार सतर्कता थी पगला लई रही है। गई काले ज कोविड माटे ने एक एडवाइजरी डिक्लेर करवामां आवी छे। विज्ञापनना माध्यम थी पण, छापामां जाहेरातना माध्यम थी पण जनता ने अवेर करवामां आवी छे। संसदना फ्लोर पर मैं पण एक स्टेटमेंट आपीने पण कोविड महामारी सामे रक्षण आपवा माटे थईने मास्क सौ लोको पहेरे, सोशियल डिस्टन्सीस बनावी राखे, कोविड एप्रोप्रिएट बिहेवियरनुं सौ लोको पालन करे एवो आग्रह पण कर्यो छे, જેથી ભવિષ્યની અંદર આપણા દેશની અંદર કોવિડના BF7 નવા વેરિયન્ટના સંક્રમણથી આપણે દેશને બચાવી શકીએ। સાહેબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારના રાજકીય, ધાર્મિક કે પછી સામાજિક મેળાવડા કરવા ન જોઈએ। કાંકરિયા કાર્નિવલ થઈ રહ્યું છે અને ફ્લાવર શો થઈ રહ્યો છે, યોગ્ય લાગે છે આપણે? જો સવાલ એ છે, પહેલા જ દિવસે મેં જે સ્ટેટમેન્ટ કર્યું છે એ સ્ટેટમેન્ટ સ્વયં ક્લિયર છે। આપણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરીએ, આપણો અનુભવ એવો કહે છે, ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને થર્ડ વેવ ને પણ સર્જ આવ્યું હતું અને એમાં આપણે જોયું છે કે તમે કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને તમારી બાકીની બધી જ વ્યવસ્થાઓ, તમારો વ્યવસાય, તમારા કાર્યક્રમો, બાકીનું બધું ચલાવો, પરંતુ તમે સતર્કતા રાખો, એલર્ટ પર રહેવાનું છે, ગભરાવાનું નથી। ચોથો વેવ દેશની અંદર ના આવે એના માટે અમે એલર્ટ કરી રહ્યા છીએ, દેશને એલર્ટ કરી રહ્યા છીએ, નાગરિકોને એલર્ટ કરી રહ્યા છીએ, દરેક વ્યક્તિઓને એલર્ટ કરી રહ્યા છીએ। તમને પણ આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને પણ એલર્ટ કરવા માગુ છું કે કોવિડથી ગભરાવાની જરૂર નથી, પરંતુ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર આપણે કરીએ। કારણ કે છેલ્લા 3 વર્ષથી કોવિડ દુનિયામાં અને દેશમાં છે, એની સામે સફળ રીતે લડવા માટે થઈને શું શું કરવું જોઈએ, તો જે પ્રૂવન અને અનુભવના આધારે જે નિષ્કર્ષ નીકળ્યો છે એ નિષ્કર્ષને આપણે જો પાળીએ તો મને એવું લાગે છે કે આપણે ચોક્કસ રીતે કોવિડનો સામનો કરી શકીશું।